channel Learning English with M.R. Patel, Standard 9, Subject English, Unit 2, Data Health. दांतनु स्वास्थ्य के जे आपणा दरेक माटे अति महत्वनुं छे. दांतने स्वस्थ राखवा ए आपणा पोताना हाथनी वात छे. तो एने कई रीते स्वस्थ राखवा ते युनिटमां आपणे जोईशुं. हियर सोनिया हेज अ सेवर टूथ एक. सोनिया ने दांतनो અસહ્ય દુખાવો થયો. સો શી વિઝિટ્સ અ ડેન્ટિસ્ટ વિથ હર અંકલ. ધેન ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર સિકલિંગ હર ડેન્ટિટી એન્ડ એડવાઇઝ હર ધેટ ક્લિનિક ઓફ ધ માઉથ ઇઝ અ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ અવર ડેન્ટલ હાઇજીન. લેટ અસ સી, લેટ અસ રીડ ઇન અવર ટેક્સ્ટ બુક સ્ટેન્ડર્ડ 9 પેજ નંબર 17. અહીં આપણને પ્રી ટાસ્કમાં આગળ દાંતની ઓળખ આપેલી છે. શું આપણે જોઈએ? દરેકે દરેક દાંતની ઓળખ આપી છે, તેને આપણે પાછળથી જોઈએ. કઈ રીતે આપણે દાંતોને ઓળખવા જોઈએ? દાંત આપણને બધા નામો ખબર નથી, આપણી માતૃભાષામાં ખબર હોય છે, પણ અહીં આપણે જ્યારે યુનિટ જોઈશું ત્યારે જે જે ઇંગ્લિશ શબ્દો આવશે તેને પણ આપણે જોઈશું. So let us start. Sonia had a severed toothache. Sonia ne asahya daatno dukhavo upadyo. She could not eat anything. Enathi kai khavai nahi. Nor could she go to school. School e pan nahi javay. Studying at home was also impossible. Ane ene ghare rahine abhyas karva prayatna karyo, but it was also impossible due to pain. કારણ કે દાંતનો અસહ્ય દુખાવો. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલસો. તો કઈ સમજી લાગે, તાવ આવ્યો હોય કે બોડી પેઇન હોય તો આપણે સૂઈ જઈએ, પણ દાંતના દુખાવામાં તો સુવાથી પણ આપણને ઊંઘ ન આવે, કારણ કે સતત દુખાવો થતો હોય છે. હવે યોગ્ય ઉંમરે દાંત કદાચ જો આગળ આપણી ઉંમર વધી જાય તો ધીમે ધીમે દાંતમાં તકલીફ આવે, પણ આપણી ઉંમર એટલી બધી વધી ન હોય તો તેવે સમયે જો આપણા દાંતમાં કંઈ ને કંઈ તકલીફ ઊભી થાય તો તે યોગ્ય નથી. દાંતને આપણે સાચવવા જોઈએ. અને જેને જેને દાંતનો દુખાવો ઉપડતો હશે તેમને ખબર હશે કે કોઈ પણ રીતે નહીં, નહીં ઊંઘ કઢાય, ન અભ્યાસ કરાય, ન કોઈ જગ્યાએ જવાય, કોઈ પણ પ્રકારની તમે દવા લો તો થોડો વાર બંધ થાય, પછી અચાનક એનો દુખાવો ઉપડે તો તમે ચીસ ચીસ પાડી ઉઠો, એટલે સીધા તમારે ડેન્ટિસ્ટ પાસે જવું જ પડે, જે રીતે અહીં સોનિયા જાય છે. સોનિયા સેડ, ઓ મામ, ઇટ્સ અનબેરેબલ. અનબેરેબલ એટલે અસહ્ય. વી મસ્ટ વિઝિટ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. તેના અંકલે કહ્યું કે આપણે ડેન્ટિસ્ટ પાસે ફરજિયાત જવું જોઈએ. ધ સેમ ઇવનિંગ ધી વેર એટ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડોક્ટર બંસી શર્મા. અને તે જ દિવસે સાંજે લોકો ડોક્ટર બંસી શર્માને ક્લિનિક પર પહોંચી ગયા. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર, ઉત્સાહી ડોક્ટર. એક તો યુવાન ડોક્ટર બંસી શર્મા છે. હવે એમ લેડી, વોટ્સ અ મેટર વિથ યુ? આ સોનિયાને કહ્યું કે બો, તને શું પ્રશ્ન થયો? સોનિયા છે, બી ડિફિકલ્ટી. હું માં, ઓહ ડોક્ટર, આ હવે ટેરિબલ ટૂથ, કે મને ભયંકર તાપ ઉઠે છે. ડોક્ટર શર્મા સે, આઈ કેન સી, મને ખબર પડે છે. લેટ મી ચેક ઇટ, મને જોવા દો. સીટ ઇન ધ ચેર પ્લીઝ. આ ખુરશીમાં બેસો. એટલે ડેન્ટલ ક્લિનિકમાં જે ચેર હોય પેશન્ટના માટેની દાંત ચેક કરવા માટે, તે ખુરશીમાં સોનિયાને બેસવા પડે. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. ધ ડોક્ટર સ્વિચ ઇઝ ઓન ધ હેડલાઇટ. દાંત પર પ્રકાશ પડે તેવી હેડલાઇટ સ્વિચ ઓન કરી. ડોક્ટર શર્મા સે, ના, ઓપન યોર માઉથ, સે આ. એટલે આ બોલે એટલે મોઢું ખુલે. સોનિયા ઓપનિંગ હર માઉથ લિટલ બાઈટ. તેને કહી દે, સોનિયા જરા તમારું મોં ખુલ્યું સ્લો. આહ, સોરી ડોક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની લાઉડર ધેન ધીસ. જેટલું ખુલી દે કે હવે આનાથી વધારે મારાથી મોં નહીં ખુલી શકાય. ડોક્ટર શર્મા સે, ધેટ્સ ઓકે. Then moving to the mouth means
can see. I see a black spot on one of your molar. Molar. એટલે તારા દાઢીના દાંત ઉપર મને કાળો ટપકો દેખાય છે, બે બ્લેક સ્પોટ્સ. There seems to be a cavity there. મને લાગે છે કે ત્યાં સડો ઉત્પન્ન થયો છે. કેવિટી એટલે સડો. સરપ્રાઈઝ સ્ટાર્ટ. આ કેવિટી આશ્ચર્ય થયું. કેવિટી છે ડોક્ટર સમસે? યસ, આ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. સડો તો છે અને જરા વધારે છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. પ્રિસ્ક્રાઇબ એટલે સૂચિત કરવું, લખી આપું. ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે ત્યારે આપણે મેડિકલ સ્ટોરમાંથી દવા, તો હું તમને થોડી દવા લખી આપું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. આજે દવા લેશો તો પેઇન આવતીકાલ સુધીમાં ઓછું થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. અને ત્યાર પછી જ બીજી કોઈ પણ એના ઉપર સારવાર થશે ત્યાં સુધી નહીં. કેન યુ કમ બેક ટુમોરો? શું તમે આવતીકાલે પાછા આવશો? પહોંચી ગઈ. ડોક્ટર શર્મા સે, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? સોનિયા સે, મચ બેટર. ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી. ત્યાર પછી એની કેવિટી સાફ કરી વિથ એન એર રોટર. હવા દ્વારા હવા પણ રહે, એમાં હવા ફેંકાતી જાય અને સાથે સાથે પાણી પણ ફેંકાતું જાય અને સાધનનો પણ ઉપયોગ થાય, એ રીતે એને એર રોટર કહેવામાં આવે. અને એ એર રોટરથી એના ધ્યાન સાફ કરે, કેવિટી સાફ કરી. Then she filled it with a white substance. અને એને white substance થી ભર્યું, સફેદ રંગનો એ પદાર્થ, known as, જેને ઓળખવામાં આવે છે કઈ રીતે, light cured composite filling material. Light cured composite filling material. આવી રીતે કોઈ પણ જે સડક હોય કે જ્યાં ખાડો પડી ગયો હોય ફક્ત દાંતમાં, એને પૂરવા માટે આ પ્રકારની લોકોનું મટીરિયલ હોય છે, જેને લાઇટ પ્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ કહે છે. ઇટ કન્ટેન્સ, એમાં શું શું હોય? સિન્થેટિક રેશિયન્સ, એમાં સિન્થેટિક કૃત્રિમ રેસા હોય. ધેન સિલિકા એસ ફિલર, બીજું એમાં સિલિકા હોય ફિલર તરીકે. એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટ્રા, અને સાથે ફોટો એક્ટિવેટર અને બીજું હોય છે જે અહીં આપણે એ મટીરિયલમાં શું શું હોય લાઇટ ફિલિંગ મટીરિયલમાં જે ભાઈ હોય. ડોક્ટર શર્મા સેઝ યસ ઇટ ઇઝ ડન, થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. સોનિયા સેઝ, ડોક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? તો કે મને કહેશો મને કેવા રીતે કેવિટી થઈ? ડોક્ટર શર્મા સેઝ, વાલ ટેલ મી વન થિંગ, આર યુ ફંડ ઓફ સ્વીટ્સ? શું તને મીઠાઈનો શોખ છે? સોનિયા સેડ યસ આઈ એમ, આઈ લવ ઈટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. ડોક્ટર શર્મા સેડ એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ, અને બીજી એક બાબત કરું. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઈસ અ ડે? શું તું દિવસમાં દરરોજ બે વાર બ્રશ કરે? Do you clean your mouth after meal and after eating chocolates or ice cream? Chocolate and ice cream ખાધા પછી દાંત સાફ કરે છે? Sorry sir, no doctor, I brush my teeth only in the morning. ના, હું તો ફક્ત એક જ વાર દાંત સાફ કરું સવારે. ડોક્ટર શર્મા સે, that's the problem. Okay, આ જ સમસ્યા છે. You are not taking proper care of your teeth. You must brush your teeth properly twice a day. બે વાર દાંતની સફાઈ કરવી, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, સવારે અને બીજું રાત્રે તમે તમારી પથારીમાં સુવા જાઓ ત્યારે. સોનિયા સે, વોટ્સ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર? બ્રશ કરવા માટેનો સાચો રસ્તો કયો?
people brush your teeth while moving the brush in sideways only. फक्त साइड वेज ऊपर है तो जल्दी साफ करी ना. But the right way is to move it. पहला साचो रस्तो कहो से to move it upwards and then downwards so that it removes any bite of food stuck between the teeth. આપણા દાંતની વચ્ચે જે નાના ખોરાકના કણો ફસાયેલા હોય તેને કાઢી શકીએ. ધ ગમ લાઇન્સ સાથે સાથે ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ વિથ જેન્ટલ સ્ટ્રોક. ગમ્સ લાઇન્સ ને પણ આપણે હળવા હળવા હાથે બ્રશ કરવું જોઈએ. નોટ ઓનલી ધીસ આટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. જ્યારે જ્યારે તમે ચોકલેટ ખાવ આઈસ્ક્રીમ ખાવ બધી વખતે સાફ કરો. સોનિયા સિંહ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર, કારણ કહેશો? ડોક્ટર શર્મા સે ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. દાંતના સ્વાસ્થ્ય માટે ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ વેરી ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ધ ટીની પાર્ટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ સરફેસ ઓફ યોર ટીથ. ધ ટીની વાઈ દેટ સ્ટીક ટુ યોર ટુ ધ સરફેસ ઓફ ધ ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. અહીં આ ટીની બાઇટ્સ ઉપર પણ હોય, આ બે દાંત વચ્ચે જ્યાં જગ્યા હોય ત્યાં પણ હોય. નાવ જમ્સ, હવે જંતુઓ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ. આ ફૂડ પાર્ટિકલ જે આપણા મોમાં હોય તેનો ઉપર વિકાસ પામે. હુ ઇવેન્ચ્યુઅલી ઈટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ. એ ખોરાક તો ખાય સાથે સાથે આપણા દાંતના પડને પણ ખાઈ જાય. એન્ડ ધે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ, અને આપણા ઇનેમલ કોટિંગને ખાઈ જાય. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને લાંબા ગાળે એ સડો ઉત્પન્ન થાય. સન્ય ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ ઇનેમલ કોટિંગ, એ શું છે? ડોક્ટર શર્મા છે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તો તેને માટે એનિમલ કોટિંગ શું છે તે જાણવું હોય તો તારે પહેલાં આપણા દાંતનું કન્સ્ટ્રક્શન બંધારણ જાણવું જરૂરી છે. અવર ટીથ હેવ થ્રી લેયર્સ, આપણા દાંતના ત્રણ સ્તર હોય છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ, સૌથી પહેલા ઉપરનું જે પડ છે તેનું નામ છે ઇનેમલ, જે સફેદ રંગનું હોય છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ, ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ, એકદમ કઠણ, એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. દેન સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન, અને જ્યાર પછીનું બીજું જે પડ છે તેનું નામ છે ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ, એનો રંગ આનો રંગ વ્હાઇટ હોય છે. જો સ્વસ્થ દાંત હોય તો વ્હાઇટ અને આ યલોઇશ કે જે નીચેના ભાગમાં હોય છે એનો રંગ પીળો હોય છે. સ્લાઇટલી યલોઇશ એન્ડ ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ત્રીજું જે સ્તર છે તેનું નામ છે ડેન્ટલ પલ્પ, કે જેમાં આપણા લોહીની નસો હોય છે. ડેન્ટલ પલ્પ ઇન યોર મોલર ધેર વોઝ અ કેવિટી વિચ નાઉ નો મોર એક્ઝિસ્ટ. તારે દાઢીના દાંતમાં મોલરમાં કેવિટી હતી વિચ નાઉ નો મોર એક્ઝિસ્ટ, હવે એ રહી નથી. સને કહે મોલર, સને કહે કે મોલર વોટ ઇઝ ધેટ, મોલર ઇટ ઇઝ ડોક્ટર કહે છે વોટ ઇઝ ઇટ. ડોક્ટર શર્મા, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ, એ દાંતનો એક પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ, જો આ ચાર્ટ તરફ જો, ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ. આપણા દાંતના બે પ્રકાર છે, વન ઇઝ ડિસિડ્યુઅસ ટીથ, ઓલસો નોન એઝ મિલ્ક ટીથ. પહેલા ડિસિડ્યુઅસ ટીથ છે, કામ ચલાવ એવા દાંત જેનું નામ છે, બીજું નામ મિલ્ક ટીથ. Yeah, that. Diseases, these are usually
ट्वेंटी नंबर मोटे भागे एनी संख्या 20 होय छे। पहलो प्रकार छे डिसजस्टिस्टनो, तेसी के 30 एल इज ओनली 20 नंबर एंड द शेयर वन बाय वन आफ्टर ग्रो। अरे धीमे 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 ए खाली पड़े, मतलब बधा दुधिया दात जे आपणा डिसजस्टिक होय प्रारंभमां आपणा दात એટલે ખરી પડે। देयर आर न्यू परमानेंट टीथ कम અને ત્યાર પછી કાયમી દાંત આવે परमानेंट टीथ एंड दे आर जनरली 32 इन नंबर અને તેની સંખ્યા 32 હોય છે। दे आर यूजुअली 32 इन नंबर सोनिया से यस आई आल्सो हैव 32 बट दे ऑल आर नॉट द सेम। हाँ मारा पण 32 दांत छे पण बधा सरखा नथी। डॉक्टर शर्मा से दे आर डिफरेंट। हाँ बधा दांतो सरखा नथी, जुदा छे इन शेप साइज एंड फंक्शन। शेप मां जुदा छे, साइज मां जुदा अने फंक्शन मां जुदा छे। काम पण जुदो जोईए। देर आर फोर इंसिसर्स ट्रीटमेंट।
આવા પેશન્ટે ઓર્થોડોન્ટિકની ટ્રીટમેન્ટ લેવી જોઈએ. ઓર્થોડોન્ટિક એટલે સાર ફક્ત ડેન્ટિસ્ટ હોય એટલું જરૂરી નથી, ઓર્થોડોન્ટિક હોવા પણ જરૂરી છે. તે આ રીતે દાંત ઉપર કોઈ પણ પ્રકારની જે કોઈ સર્જન ક્રિયા કરવી હોય તે કરી શકે. ધ બ્રેસિસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ. એલાઇનમેન્ટ એટલે સીધી લાઈનમાં, એને માટે બ્રેસિસ જોઈએ. વાંકા ચૂકા દાંત હોય તો તેને યોગ્ય લાઈનમાં લાવવા માટે હાલમાં ડૉક્ટરી આ ડેન્ટિસ્ટની સારવાર તરીકે બ્રેસિસનો ઉપયોગ થાય છે, એ આપણે બધા જાણીએ છીએ. બ્રેસિસ વિલ બ્રિંગ ધ ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ. એન્ડ સોનિયા સેડ શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. સોનિયા કહે કે શું હું એમને કહી શકું તમને મળે? ડૉક્ટર શર્મા સેડ નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ના, મને નહીં, ઓર્થોડોન્ટિસ્ટને મળવો. સોનિયા સેડ થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. ઇન્ડિડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. Now, I am thinking of taking a project on dental health because we have to work on a project in science and I think this is a very useful topic. So, I want dental hygiene, but you know, science ma project has there is. Dr. Sharma said, you can come for guidance for your project if you need. Sonia said, it's so nice of you. Dr. Sharma said, you are welcome. Question answer. You need to dental health. Read the abstract and answer the question. First abstract. How did Sonia suffer? Because of a toothache. Sonia ne daat na dukhava thi. Su taklif hati, su sahan karu padto hatu. Sonia had a sour toothache and therefore she could neither eat anything nor could she go to school. And studying at home was also impossible for her. Number two, what did Sonia's uncle say? Sonia's uncle said, we must visit a dentist. Abstract number two, where did Sonia go in the evening? In the evening, Sonia and her uncle were at a dental care clinic. Number two, what kind of doctor was Dr. Bansi Sharma? Dr. Bansi Sharma was a young and competent doctor. Number three, first, which instrument did the doctor use to check Sonia's teeth? The mouth mirror and the probe used by the doctor to check Sonia's teeth. Second, what did the doctor see? The doctor saw a black spot on one of her premolar. Number four, why did the doctor give medicine to Sonia? The doctor gave medicine to Sonia so that the pain will subside by tomorrow. Question number two, why could Sonia come alone? અહીં ઉપર જવાબ લખે છે, Sonia could come alone because she is a brave girl. Abstract number five, what treatment did the doctor give Sonia? Dr. Sharma cleaned the cavity with an aerator. Then she filled it with a white substance. Extract number five. What treatment did the doctor give Sonia? What treatment did the doctor give Sonia? Dr. Sharma cleaned the cavity with an air rotor and she filled it with a white substance. Number two, why could the doctor સ્પેર ટાઈમ ટુ ડૉક્ટર સોનિયા? શા માટે સ્પેર ટાઈમ આપ્યો, નવરાશનો સમય આપ્યો? એ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ, ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. સોનિયા લાસ્ટ પેશન્ટ હતી એટલે એને વાતો કરવા માટે સમય આપ્યો. એક્સ્ટ્રેક્ટ નંબર સિક્સ, વોટ ઇઝ સોનિયા લવ ઇટિંગ? સોનિયા લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસક્રીમ્સ એન્ડ સ્વીટ્સ. નંબર ટુ, હાઉ મેની ટાઈમ્સ ઇઝ સોનિયા બ્રશ હર ટીથ? Sonia brushed her teeth only once in the morning. Extract number 7. How many times do we brush our teeth? We should brush our teeth twice a day. Once in the morning and once before you go to bed. Number 8. What is the right way of brushing the teeth?
The right way is to move it upwards and downwards to remove the bites. Number two, how should the gum lines be brushed? The gum lines should be brushed with a gentle stroke. Number three, how often should you clean your mouth? Clean your mouth after every meal and every time you eat chocolates and ice cream. Extract number nine, what is the first requirement of the dental hygiene? Cleaning of mouth is the first requirement of dental hygiene. Question number two, what do the germs feed on? The germs feed on the food particles. Number three, what do the germs do? Eventually, germs eat up the parts of the teeth too. Extract number 10, what is enamel? Enamel is the uppermost layer. It is the hardest and strongest part. Number two, what is dentin? The second layer is called dentin. It is slightly yellowish. Number three, what is dental pulp? The innermost layer is called dental pulp. Number four, which is the hardest and the strongest part of our body? Enamel is the hardest and the strongest part of our body. Extract number 11, name the two types of teeth. There are two types of teeth, deciduous teeth and permanent teeth. Number two, what is molar? Molar is a kind of teeth. Number three, what do you know about the deciduous teeth? Deciduous teeth are usually 20 in number and they are known as the milk teeth and shed one by one. दुधिया दांत तरीके ओळखाय અને એક પછી એક ખરી પણ પડે. How many permanent teeth do we usually have? આપણને કાયમી દાંત કેટલા હોય? The permanent teeth usually 32 in number. Extract number 12. How many incisors and canines are there in each jaw? There are 4 incisors and 2 canines in each jaw. Number 2. How many premolars and molars are there in each jaw? There are 4 premolars. There are 4 premolars and 4 or 6 molars in each jaw. Jaw એટલે જડબું. Number 13. How did Pooja break her teeth? Pooja slipped off a staircase and she had fractured her teeth. Number 2. Whom should Pooja consult? Pooja should consult a dentist. Number 3. What will the dentist suggest to Pooja? The doctor will suggest a restoration of teeth. Extract number 14. Why does Dhara feel embarrassed? Dhara feel embarrassed as she has an uneven growth of teeth. Number 2. What is the solution of uneven growth of teeth? The braces will bring the uneven growth of teeth in proper alignment. And number 3. What is crowding? Uneven growth of teeth is called crowding. Extract number 15. Which project does Sonia want to take up? Sonia wanted to take up a project in science on dental hygiene.